नमस्कार, आप जो रहा न्यूज एट फोर, आपनी साथे हूं छु जरणा। अमदावाद एएमसी नवा पश्चिम जोन ऑफिस में होबाड़ो, अधिकारी और चूंटायेल काउंसिलर वच्चे बोलाचाली, सफाई मुद्दे थे उग्र बोलाचाली अपशब्द सुधी पहुंची गई। अधिकारी काउंसिलर न सांभता होवानो आरोप लगावी रहा छे। भाजपा काउंसिलर्से अधिकारी नी चेम्बर आगळ धरना कर्या, बोलाचाली और अपशब्द वपराता अधिकारी बैठक छोड़ने निकली गया। भाजप काउंसिलर्स हल्लाबोल चालू राख्यो। धारासभ्य भूपेन्द्र पटेल पश्चिम जोन ऑफिस पहुंचा, स्टैंडिंग कमिटी चेयरमैन हितेश बारोट पण पहुंचा, डेप्यूटी कमिश्नर सीआर खरसाण पण कचेरीए पहुंचा। वधु माहिती संवाददाता प्रणव पटेल आपी रह्या छे। प्रणव, अपशब्दोनी मारामारी थई बैठक में अने अधिकारीओ बैठक छोड़ीने चाली निकळ्या, जणा मांगे छो के आखरे मामलो शुं हतो? जरा समग्र मामलो काठरोड़िया जे वोर्ड छे तेनी संकलन बैठक नो हतो, तेनी अंदर जे डेप्यूटी कमिश्नर छे तेवोए तमाम जे काउंसिलर ने बोलाव्या हता, तो साथे तमाम जे अधिकारीओ छे ते वोर्डना ते पण आ बैठक में हाजर हता। परंतु बैठक नी अंदर उग्रा बोलाचाली थई तेने लईने ज समग्र विवाद छे ते सामे हूँ दृश्य भाई तमने अत्यारे जोई शको छो के जे डेप्यूटी कमिश्नर छे जे नवा पश्चिम जोननी जे ऑफिस छे त्यांना આથી કટોડિયા વોર્ડના પણ કેટલા કાઉન્સિલરો જે હતા તેમાં ખુદ વોટર કમિટીના ચેરમેન છે તે પણ અહીં ધરણા ઉપર બેઠા હતા, પરંતુ સમગ્ર મામલો બહાર આવતા આખરે જે કહી શકાય કે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે અને ખુદ જે ધારાસભ્ય જે કાટોડિયાના ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી હિતેશ જે બારોટ છે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પણ અહીં પહોંચ્યા છે, ધર્મેન્દ્ર શાહ જે શહેર પ્રભારી છે તે પણ અહીં પહોંચ્યા છે, ભાજપના પાર્ટીના કેટલા કાર્યકર્તા વોર્ડના કાર્યકર્તાઓ છે પણ અહીં પહોંચ્યા હતા અને તેઓ અહીં ધરણા કરી રહ્યા હતા। પરંતુ છેલ્લે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે બંધ બારણે હાલ અહીં બેઠક તો ચાલી રહી છે, પરંતુ મુદ્દો એ હતો કે અધિકારીઓ જે કાઉન્સિલર છે જેમ સાંભળતા નથી તે પ્રકારનો સીધો આરોપ અહીં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે અહીં લગાડી રહ્યા છે। આ સૌથી ગંભીર આરોપ છે, કારણ કે આની પહેલાં પણ એક આ વિવાદ થઈ રહ્યો હતો કે શું અધિકારીઓ અને જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે, ચૂંટાયેલા ધારાસભ્યો છે, તેને સંકલનનો અભાવ છે તે દેખાતું હતું। પરંતુ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે તેની અંદર આજે પણ હાલ જે આ વિવાદ થયો હતો તે વિવાદનું મુખ્ય કારણ એ હતું કે સફાઈનો જે મુદ્દો હતો, જે શહેરમાં રખડતા ઢોર છે તેનો જે મુદ્દો હતો, આ તે મુદ્દાને લઈને આ જે વિષય છે તે બહાર આવ્યો હતો અને તેને લઈને જ આપણે શું સંકલન જે બેઠક છે અત્યારે પૂર્ણ થઈ છે અને પ્રયાસ કરશું આપણે વાત ધર્મેન્દ્રભાઈ પાસે કે બેઠક થઈ હતી, બેઠકમાં શું વ્યવસ્થા થઈ હતી અને કઈ રીતે પૂર્ણ થઈ છે બેઠક વાત કરશું। ધર્મેન્દ્રભાઈ જે આ પ્રભારી ખુદ છે, ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ શું હતો વિવાદ અને કઈ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે? દરેક કોર્પોરેટરો જોડે, દરેક વોર્ડના કોર્પોરેટરો જોડે ડીવાયએમસી 15 દાડામાં એક વાર રાઉન્ડ લેશે, જે વોર્ડના કોર્પોરેટર ચારે ચાર કોર્પોરેટર જોડે 15 દાડામાં એક દિવસ રાઉન્ડ લેશે અને એમના જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટેનો ડેપ્યુટી કમિશનર લેવલે પ્રયત્ન થશે। આજનો જે વિષય તમે અધિકારીઓ માટે કહ્યો હતો કે અધિકારીઓ આ રીતનું વર્તન કરાવે છે અને આજે તાજો અનુભવ છે અહીંયા પણ તમામ એના માટે અધિકારીઓએ જોઈએ એટલું સંકલન કાઉન્સિલરો જોડે કરવું જોઈએ, ચોક્કસ સંકલન અધિકારીઓ સાથે કામ કરે, સંકલનનો અભાવ ના રહે એના માટેનો પ્રયત્ન કરી દીધો છે અને સ્થળ ઉપર જાય અધિકારી, સ્થળ ઉપર જાય એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને સ્થળ ઉપર જવાથી આખી રાઉન્ડ લેવાથી, કાઉન્સિલરો સાથે રાખીને રાઉન્ડ લેવાથી નાની મોટી ફરિયાદ સ્થળની અહીંયા બેઠા બેઠા ના અમને તો ખબર પડતી હોય તો સ્થળ ઉપર એમને તરત ખ્યાલ આવી જાય અને આનું નિરાકરણ થઈ જાય। બહાર નીકળી રહ્યા છે અને વાત છે તે કરી રહ્યા છે, આપ જોઈ શકો છો કે તમામ જે કાઉન્સિલર લોકો હતા તે પણ અહીં બહાર નીકળી ખરેખર શું પ્રશ્ન ઉભો થતો હોય છે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે? બોલાઈ વાત કરે ને સુખદ અંતર રજૂઆત કરે છે
એમને એમનું જોવાનું હોય નહીં એમને એમનું જોવાનું